એના ઘરે સિંહ પાકે બાકી તો શિયાળ જ હોય જાજા આપણા ઘરમાં સત્સંગનો વારસો હશે ને તો છોકરાઓને જે મળશે ને એ તમે પૈસા થી સારા શિક્ષણથી નહી આપી શકો બાકી આજે તો ભણેલા અભણ પાકે છે જોયા છે ભણેલા મૂરખ જોયા છે દુનિયાને ભારે પડે છે હા પેલા ભગવાનને પૂછે તને ડર નથી લાગતો અરે ડર મરવાનું જ છે એક દિવસ પણ તારા બાપા સાથે આ દરબાર આટલી બધી બધી ને પડી છોકરાએ નિર્ભય થઈને વાત કરી અમારે ઘોડી ઘોડી હતી આ દરબાર લઈ ગયો અમારા બાપુજી માગી આપી નહીં એટલે બાપાએ કેસ કર્યો એટલે એને આંટી પડી છે એટલે વેર લેવા માટે આ બધું કરે છે આમ વાતો કરે ત્યાં પેલા રામભાઈ આવીને બાર વાત કરી ભૂરાવાળા ને ભૂરાવાળાનો મગજ ગયો સામે તો હતો નહીં બાકી એ જ મારી નાખત એને આકાશમાં બે ચાર ગોળી છોડી ધડાકા મોટા થયા આસપાસ બધે સંભળાયા આ માણસોને ધડાકો કરવો પડે પેલા ભગવાનને કીધું તું જલ્દી ભાગી જા અમારે ધડાકો કરવો પડશે બાકી અમને મારી નાખશે આ છોકરાને ભગાડી મૂક્યો અને મોટા ધડાકા આ લોકોએ કર્યા એટલે ભૂરાવાળાને મગજમાં એમ થયું કે છોકરાને પીંધી નાખ્યો બધા પોતપોતાના રસ્તે ભાગી ગયા અને દૂર પાછા ભેગા થયા બધાને એમ કે પેલા છોકરાને મારી નાખ્યો કામ પત્યું છોકરો રખડતો રખડતો બીજા રસ્તેથી મોડો સાંજે ઘરે આવ્યો લીંબા બાપાએ પોતાના દીકરાને જોયો જોતાની સાથે બાપાને આશ્ચર્ય થયું કે આ ભૂરાવાળાના હાથમાં જાઈન છૂટો થાય એ મારા ભગવાન સિવાય બીજા કોઈની તાકાત નહીં કે એને બચાવી શકે માટે નક્કી ઠાકોરજી રક્ષા કરી બેટા ભગવાન દીકરા તને કઈ થયું નહીં અને દીકરાએ માંડીને બધી વાત કરી કે બાપા મને આમ છોડી મૂક્યો ખોટી રીતે ધડાકા કર્યા મને માર્યો નહીં થયું કે આ આ મારા ઠાકોરજી સિવાય બીજા કોઈનું કામ પણ દીકરાને રાખીશ તો મારું વેર આ દીકરા સાથે વાળશે એટલે દીકરાને કીધું તું અત્યારે ને અત્યારે બાજુમાં જેતપુર ગામ હરિકૃષ્ણ દાસજી સ્વામી અતિ સમર્થ સંત કોઠારી સ્વામી સત્સંગના ઇતિહાસમાં જેમને ઘણા સંતો જાણે છે સ્વામી ત્યારે જેતપુર મંદિરના કોઠારી હતા મહંત પદે હતા સમર્થ સંત હતા એમનો સમાગમ કરે કહ્યું તું સ્વામી પાસે જતો રહે ત્યાં મંદિરમાં રહેજે સત્સંગ કરજે દીકરાને તાત્કાલિક ત્યાં મોકલી દીધો નાનો દીકરો નિર્ભય થઈને જેતપુર પહોંચ્યો સ્વામીએ કહ્યું અરે ભગવાન તું એકલો હા સ્વામી આમ થયું દરબારોની કનડગત છે એટલે બાપાએ મને અહીંયા મોકલી આપ્યો આવી રીતે મહારાજે રક્ષા કરી સ્વામી કે બહુ સારું થયું દીકરા તું આવ્યો હમણાં અહીંયા થોડા દિવસ રહો સ્વામી સાથે રહ્યો મંદિરમાં સત્સંગ કરે કથા વાર્તા સાંભળે એક મહિનો પૂરો થયો એક દિવસ સ્વામીએ ભલામણ કરી કે ભગવાન હવે તું ઘરે જા તારા બાપા તારી રાહ જોતા હશે પણ સ્વામી હું ત્યાં જઈશ તો બાપાને ચિંતા વધી જશે એક બાજુ આ દરબારની કનડગત છે અને બીજી બાજુ હું જઈશ તો મારી પણ ચિંતા થશે સ્વામીએ કહ્યું નહીં તું જા તારા બાપાને કામ લાગીશ તું ત્યાં મહારાજનું ભજન કરજે મહારાજ રક્ષા કરશે અને ચિંતા ન કરતો જેટલા દરબારો તમને હેરાન કરે છે ને એ બધા દરબારો અંદર અંદર લડીને થોડા દિવસમાં બધા પૂરા થઈ જશે આશીર્વાદ આપ્યા સ્વામીએ દીકરાને ભલામણ કરી દીકરો પાછો આવ્યો ગામમાં રહ્યા છે થોડા દિવસમાં દરબારોમાં અંદરો અંદર કંકાસ થયો અને બધા કપાઈ મર્યા અને લીંબા બાપાનો રસ્તો ભગવાન સ્વામિના નિર્ભય અને નિષ્કંટક કરી દીધો ખૂબ ભગવદી બાપા લીંબા બાપા નો અંતિમ સમય આવ્યો આની જેમ જ દીકરાને કહ્યું કે મને મહારાજ તેડવા આવવાના છે હું મહારાજના ધામમાં જાઉં છું એ પણ મહારાજના ધામમાં ગયા દીકરો ભગવાનદાસ એ હવે મોટા થયા બધો વ્યવહાર સંભાળે છે સુખી છે અતિ સંપન્ન વ્યક્તિ છે લોકોની દ્રષ્ટિએ એમની ઘણી બધી વાત છે આજે પણ રંગપુરમાં મહાદેવજી નું મંદિર છે સંતો અચૂક ત્યાં દર્શન કરવા પણ જાય છે પેલા બીજા મંદિરો હતા ને એટલે મહાદેવજીના મંદિરે ભગવાન દાદા આવે મહાદેવજી નું શિવલિંગ એના ઉપર પાણીનો અભિષેક કરે બિલીપત્ર ચડાવે પછી એક ખૂણે બેઠા બેઠા સ્વામિનારાયણ 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 માળા કરે એક વાર આ રીતે આંખો બંધ કરીને માળા કરે અચાનક એમના ખંભે કોણ કર્યું છે ભભૂત અને ભસ્મ લગાવ્યું છે ત્રિપુંડ ખેંચ્યું છે મસ્તકને વિશે અર્ધચંદ્ર બિરાજમાન છે આવા સદાશિવ સાક્ષાત શિવજીને શંકરજીને જોયા બાપાએ વંદન કર્યા પગે લાગ્યા અરે આપ મહાદેવજી સાક્ષાત સદાશિવજી અને ત્યારે સદાશિવ ભગવાન શંકર એમ બોલ્યા અરે ભગવાન દાદા તમે જેમ ભગવાન સ્વામિનારાયણની ભક્તિ કરો છો ને એમ અમે પણ ભગવાનની ભક્તિ કરીએ છીએ આ ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું હે અમે પણ મહારાજની ભક્તિ કરીએ છીએ જેમ તમે મહારાજની આજ્ઞામાં રહો છે અમે પણ એમની આજ્ઞામાં રહીએ છીએ શ્રીમદ ભાગવત એમ કહે વૈષ્ણવાનામ જેટલા ભક્ત છે એમાં શ્રેષ્ઠ ભક્ત હોય શિરોમણી ભક્ત હોય તો મહાદેવજી છે ભક્ત હોવા છતાં એમની ઉપાસના ને ભક્તિ એટલી દ્રઢ હતી જેના કારણે ભગવાન જેવું પદ એમને મળ્યું હનુમાનજી પણ ભક્ત છે પણ આપણે જાણીએ છીએ રામ ના મંદિર કરતા ના મંદિર વધી ગયા અત્યારે મહાદેવજી ભલામણ કરે છે શું કે દાદા તમે જેમ આજ્ઞા પાળો છે એમ અમે પણ આજ્ઞા મહારાજની પાળીએ છીએ તમને ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરી છે કે શ્રાવણ મહિનો આવે ત્યારે જ તમારે બિલીપત્ર થી પૂજા કરવી તમે રોજ શા માટે બિલીપત્ર ચડાવો છો શ્રાવણ શિક્ષાપત્રીમાં લખ્યું ને શ્રાવણ મહિનો આવે ત્યારે બિલીપત્ર ચડાવવા તો તમે રોજ શા માટે બિલીપત્ર ચડાવો છો ભગવાન દાદાએ કહ્યું સારું હવે હું એમ કરીશ મહાદેવજી અંતરહિત થયા આવા તો કંઈક ભગવાનના દિવ્ય એમને પરચાવો કેવી સ્થિતિ હશે મોટા મોટા દેવતાઓ સામે ચાલીને આવતા આપણે બોલાવીએ તોય ન આવે े जना शिव ब्रह्मा पूजे पावला रे जेना शिव ब्रह्मा पूजे पावला रे जेना शिव ब्रह्मा पूजे पावला रे जेना शिव ब्रह्मा पूजे पावला रे शेस शरदनि गम गुण गाय रे સુંદરા વર મારા શ્રી હરે રે મારા પુણ્ય ઉદય થયા પાછલા રે મારા પુણ્ય ઉદય થયા પાછલા રે મારા પુણ્ય ઉદય થયા રે કેવા પદો છે કંઈક આપણા પૂર્વના પુણ્ય હશે ભગવાનની કંઈક કૃપા છે ગયા જન્મે આ જન્મે કે પાછલા કોઈક જન્મે આપણે ભગવાનની સાધુની મોટી સેવા કરી હશે એટલે આજે આ મંદિરમાં આવીને આપણે બેઠા છીએ આ મંદિરમાં બાકી શનિવાર હોય ને અમેરિકા હોય સિક્સ ફ્લેગમાં જાય ડંકીન ડોનટમાં જાય ક્યાં ક્યાં જાય આ દેશમાં તો બેસવાની જગ્યા બહુ છે ઊભા થવાની જ ઓછી છે બાકી બધા બેસાડવા વાળા જ ભેગા થયા છે ભગવાનની કૃપા આપણા ઉપર મોટા મોટા દેવતાઓ દર્શન કરવા આવતા એક સાધુની આજ્ઞા એક સાધુનો રાજીપો કેટલી વાત બાપા ડુંગળી છોડી દો ને આ મૂકી લો બસ આટલી જ વાત સાધુ નું હૃદય રીજી ગયું જેમ આષાઢી મેઘ આકાશમાં ભરાયો હોય ને પછી વરસે ને એમ સ્વામી અંતરથી વરસી પડ્યા હા છે ને કઈ માણસ કેવો સીધો ડાયો ઘણા નામ હોય ડાયાભાઈ કોઈકનું ગણિત ખોટું થઈ ગયું બાકી આ આટલું બધું આટલું બધું ગેરવ્યાજબી નામ ન હોવું જોઈએ તેજાભાઈ વોરા એના દીકરા લીંબાભાઈ વોરા ત્રીજી પેઢી ભગવાન ભગવાન દાદા ભગવાનભાઈ વોરા ભગવાનભાઈ વોરાને ત્રણ દીકરાઓ ચાર દીકરા બાલુભાઈ ત્રિકમભાઈ વલ્લભભાઈ રમેશભાઈ બાલુભાઈને રાજકોટ ગુરુકુલ ની શરૂઆતમાં રાજકોટ ગુરુકુલમાં ભણવા મૂક્યા મોટા દીકરાને ચાલીને જવાનું ગુરુકુલમાં ભણે છે એટલે સહજ માતા પિતાને ઘણા સમયથી છોકરાને મળ્યા ના હોય ઈચ્છા હોય મળવા જઈએ છોકરાઓને વેકેશન આવવાનો દિવસ નજીક આવ્યો ઘરે નાસ્તાઓની તૈયારી થઈ ગઈ આવતીકાલે ભગવાન દાદા દીકરાને મળવા માટે જવાના છે બધી તૈયારી થઈ ગઈ છે નાસ્તો બની ગયો કપડાં પેક થઈ ગયા છે સવારે નીકળે છે નીકળતા પહેલા દાદાએ એમના પરિવારને બોલાવીને કહ્યું કે હવે રાજકોટ હમણાં નથી જવું રહેવા દો પણ આ નાસ્તો ભરાઈ ગયો ના નથી જવું પણ તમે જ કહ્યું હતું આ તૈયાર કરો કઈક તો કરવું ભગવાન દીકરા કરતા મહારાજ પાસે જાઓ શું કહો છો દાદા હા હા મને વહેલી સવારે મહારાજે દર્શન દીધા ને કીધું છે કે આ જે ધામમાં તેડવા આવવાના છે માટે હવે રાજકોટ ને હવે તો અક્ષર ધામમાં જવું છે આ સત્સંગ

ભગવાનના ધામમાં ચોથી પેઢી બાલુ બાપા એ પણ બહુ મહારાજના ભક્ત એ પણ મહારાજના ધામમાં રીતે જાય ત્રિકમભાઈ એમની પણ કથા દીકરો લગ્ન કરવા તૈયાર થાય નહીં પરાણે લગ્ન કરાવવા દીકરો કે પણ શા માટે બાપા આગ્રહ કરો છો બાપાએ કહ્યું કે મારે હવે રહેવાનું નથી પણ તમને કેમ ખબર પડી બાપા રહેવાનું નથી બસ મહારાજે મને ત્રણ મહિનાનો સમય આપ્યો છે ત્રણ મહિનામાં બધું પૂરું કરવાનું છે દીકરાના લગ્ન થયા છેલ્લો દિવસ હતો કોઈને ખબર બાપાએ ત્યારે કે મારા નવા કપડા કાઢો સૌરાષ્ટ્રમાં થામણાના આવે સૌરાષ્ટ્રના ભક્તો બેઠા એમને ખબર હશે એ થામણાના લુગડા એટલે એ પ્રસંગ હોય ત્યારે જ પહેરાય એના સિવાય એ કપડાં પહેરીને નીકળો તમે સારું ન લાગે થામણાના લુગડા કઢાવ્યા ઘરવાળા કે પણ આજે વરો નથી પ્રસંગ નથી આ કઈ ઉચિત અવસર નથી આ લુગડા શા માટે નહીં આ કાઢો એ કપડા પહેરી આખા ગામમાં મળવા ગયા બધા પૂછે બાપા આ કપડા આ કપડા છે ને બસ મારે આજે અક્ષરધામમાં જવાનું છે આજે અક્ષરધામમાં કોઈ બહુ સિરિયસલી વાત લીધી નહીં સાંજે આવ્યા થોડીવાર બીમારી જેવું શરીરમાં દેખાણું અને સાંજે જય સ્વામિયાણ કહીને મહારાજના ધામમાં જાય આ ચોથી પેઢી ત્રીજાભાઈ વલ્લભભાઈ થોડા વર્ષો પહેલા અમેરિકા આવ્યા ન્યુજર્સીમાં વલ્લભ બાપા ન્યુજર્સીમાં બાપા બીમાર થયા થોડા એમના દીકરા પ્રવીણભાઈ વોરા આપણા મંદિરે આવી ગયા છે હું મળ્યો છું આ વાત સાંભળી હતી જાણી હતી એમના દીકરા પાસે પણ આ વાત સાંભળી એમના બીજા ભાઈઓ કાકા વગેરે અમદાવાદમાં રહે છે એની એ પણ આ વાત અત્યારે જાણે છે આખો ઇતિહાસ સત્સંગના કેટલા ભક્તો જાણે છે હું કહેવા એ માગું છું સંત કૃપાએ સુખ ઉપાએ પામીએ પૂરણ પુરુષો તમ ધામ સાધુની કૃપા સાધુના વચનમાં વિશ્વાસ વલ્લભ બાપા આવ્યા અમેરિકા એમના દીકરા પ્રવીણભાઈ વોરા ખૂબ સારા ભક્ત અહીં ન્યૂજર્સીમાં જ રહી છે અચાનક બાપાને હૃદયમાં દુખાવો ચાલુ થયો તપાસ કરી ખબર પડી કે બહુ સિરિયસ પ્રોબ્લેમ છે ન્યુયોર્કની મોટી હોસ્પિટલમાં લઈ ગયા હજી છ કે સાત વર્ષ પહેલાની જ વાત બાપા છે બાપાના ઘરેથી એટલે માજી છે અને દીકરો છે દવાખાને લઈ આ બાપાને અંદર ટેસ્ટ કરવા માટે અંદર લઈ ગયા છે છોકરો અંદર છે ડોક્ટરો સાથે માજી બાર એકલા બેઠા બેઠા એ અમેરિકાની હોસ્પિટલમાં માજી એ તો ક્યારે અમેરિકા જેવો દેશ જોયેલો નહીં સૌરાષ્ટ્રમાં ગામડાઓમાં રહેલા આ દેશની ભાષા ન ખબર પડે રીતિ રિવાજ ખબર ન પડે માજી તો નીચું જોઈ કપડામાં માથું રાખી આસુડા પાડતા પાડતા મહારાજને વિનવે છે કે મહારાજ આ શું કર્યું હૃદયની બીમારી જૂના સમયના ગામડાના માણસને ખબર જ નહોતી કઈ એવો આઘાત લાગ્યો છે મહારાજને વિનવે છે એમાં અચાનક એક બાય આવી આ બા રડે છે માથું નીચું છે સાડીની અંદર માથું નાખીને વાકુ વળીને રડે છે એમના માથે હાથ મૂક્યો એટલે ઊંચું જોયું અને બાને એ એક બાઈ સૌરાષ્ટ્રના કપડા પહેરીને આવેલી સ્ત્રી સામે ઊભી છે હસ્તી હસ્તી કહે છે બા રડો છો શું કામ તમારા ધણીને કાંઈ થવાનું નથી મહારાજને યાદ કરો ચિંતા ન કરો બધું છોડી દો આમ કઈ બાને કયું આંસુ લૂછી નાખો એટલે પેલા બાએ પોતાના સાડલાનો છેડો લીધો આંસુ લૂછવા જાય કોઈ બીજી સ્ત્રી આ રીતે ન્યૂયોર્કની હોસ્પિટલમાં સૌરાષ્ટ્રની ભાષા બોલનારી સ્ત્રી જેને ખબર પણ નથી કીધું પણ નથી કઈ વાત જાણી નથી સામે ચાલીને આ રીતે વાત કરી બાને બહુ આશ્ચર્ય થયું એટલે સાડીના છેડાથી આંસુ લૂછવા માટે જ્યાં જે આંખ પર આંસુ નાખે ત્યાં તો સામે કંઈ દેખાય નહીં ના સ્ત્રી દેખાણી નહીં એનું કંઈ અણસાર દેખાણો અને બાને ખબર પડી આ બીજું કોઈ નહીં મારા કોલ આપ્યો છે ભગવાન સ્વામિનારાયણ વાઘરીના ઘરે જાય ત્રણ ત્રણ રાત એના ઘરે રહે અને પોતાના ભક્તને માટે આખી રાત આખા ઘરનો ભાર પોતાના ખંભા ઉપર રાખી સારંગપુરમાં મહારાજ આખી રાત ઉભા રહે આ દયાળુ ભગવાન સ્વામિનારાયણ હે આજ કળ યુગમાં પર ચા પૂરે પ્રભુ જે સ્વામી નારાયણ સત્ય છે હરે આજ કળિયુગ માં પર ચા પૂરે પ્રભુ જે સ્વામી નારાયણ सत्य थे। दर्शन ए दीन देधो दर्शन ए दीन दीदो वाले वनि रूप धरि धो वाले वनि रूप धरि ले दो वाले रूप ले धो वाले वनितानुरूप ध धरि ले हरिया प्रदक्षिणा प्रेमी भक्त साथे प्रभोजे स्वामी नारायण सत्य छे आज, आज कलयुग मा पर च पूरे प्रभोजे स्वामी नारायण સ્ત્રીઓની સભામાં બેસી જાય પ્રદક્ષિણા કરતા કરતા એની આંખની પીડા રોગ ભગવાન દૂર કરે આ તો ઘણા વર્ષો પેલાની વાત હું અમેરિકાની વાત હમણાં ની વાત આ દેશના માણસો હા ન પાડે માને નહીં એવી ઘટનાની વાત કરું છું કે થોડા વર્ષો પહેલા પ્રવીણભાઈ મને વાત કરી હતી પણ મને એક્ઝેક્ટ તારીખ ખબર નથી પણ ભગવાન સ્વામિનારાયણે કહ્યું બા છોડો ચિંતા મહારાજ કંઈ નહીં થવા દે રિપોર્ટ આવ્યા રિપોર્ટ બધા સારા હતા બાપા ઘરે આવ્યા બીમારી તો બીમારી છે શરીર તો અંતે નાશ થવાનું જ છે મહારાજને યાદ કરતા કરતા કઈને એ પણ ધામમાં ગયા ચાર ચાર પેઢીના ભગવાન સ્વામી નારાયણે કલ્યાણ કર્યા અવની પર આવી વાલે સત્સંગ સ્થાપ્યો અવની પર આવે વાલે સત્સંગ સ્થાપ્યો કોલ કલ્યાણ આજે પાંચમી પેઢી પણ એવી ભગત છે એવી આ પાંચમી પેઢી હા તેજા બાપાની એક બાલ મુકુંદાસ સ્વામી જેવા સંત રાજી થયા સત્સંગના વર્તમાન ધરાવે કંઠી પહેરાવી અને પાંચ પાંચ પેઢી સુધી એ સત્સંગની જ્યો દિવસે ને દિવસે ચડિયાતી ને ચડિયાતી પ્રગટ થતી રહે એના ઘરમાં નિત્ય નવા દાખલા થતા રહે પરેશભાઈના ખાસ મિત્ર છે હા પરેશભાઈ પાસે નંબર હશે વાત કરજો એકવાર એકવાર બોલાવો આપણી સભામાં પરેશભાઈ પરેશભાઈ અમરેલીના છે ને રંગપુર ગયા પણ હશે નથી ગયા વાલા ભક્તો હું કેવા એ માગું છું મહારાજ પ્રગટ છે ગાવું છેલ્લી વસ્તુ છે બોલવું હજી સરળ છે સાંભળવું હજી સરળ છે પણ આ વાતની હા પડવીને ડોલર કેવા લાગે સ્વપ્નમાં ઉપાડી લે એક નાવલી કે રહેવા દઈએ વિશ્વાસ થઈ ગયો કે આ જવા દેવા જેવી વસ્તુ પ્રાણ છૂટે બધું છૂટે પણ ડોલર છૂટે હે આજ કળયુગમાં પરચા પૂરે પ્રભુજે સ્વામી નારાયણ સત્ય છે હરે આજ કરુગ માં પર પૂરે સ્વામી નારાયણ સત્ય છે સ્વામી નારાયણ સત્ય છે સ્વામી નારાયણ સત્ય છે માટે વાલા

ભગવાન પોતાના ભક્તને વસ છે આપણા ગુરુકુલમાં વિદ્યાર્થી છે હર્ષલ એનું નામ કોલિયાદ ગામના એના પિતાજી ઘનશ્યામભાઈ એના દાદા હર્ષલના દાદા વડોદરા ગુરુકુલની બાજુમાં જ રહે હું ઘણીવાર દાદા સાથે બેઠો હોઉં ઘણીવાર વાત થાય દાદાના ઉપરના ભાગમાં છાતીમાં કપ ભરાઈ ગયો ન્યુમોનિયા થઈ ગયો મોટી ઉંમર દવાખાને ડોક્ટરોએ કહ્યું કે હવે બચવાની કોઈ શક્યતા નથી તેર દિવસ પૂરા થયા પાણીનું એક ટીપું પણ મોઢા નીચે ઉતરેલું નહીં ખાવાનું નહીં પાણી પણ નહીં ઓપરેશન કરીએ સાત લાખ જેટલો ખર્ચો થાય એમ છે દાદા બચે કે ન બચે એવી કોઈ શક્યતા નથી શું કરવું ડિસિઝન લેવાનું હતું ઘનશ્યામભાઈ તાત્કાલિક ફોન કર્યો અતિ સામાન્ય કુટુંબના એ ભક્ત ગુરુજીને કેટલો ખર્ચ કર્યા પછી પણ કઈ ફળ એવું નથી આટલા દિવસથી અનજળ લીધું નથી ગુરુજી કે દાદાને ઘરે લઈ લો મહારાજ સારું કરશે ઘનશ્યામભાઈ ખૂબ દિલગીર હતા બાપુજીની સેવા નથી થતી એનું એમને દુઃખ છે કે અમે ગરીબ છીએ એટલે મા બાપની સેવા નથી કરી શકતા ભગવાને જો અમને પૈસા આપ્યા હોત તો માતા પિતાની અમે બધી રીતે સેવા કરત ગુરુજીએ કયો વસવસો ન રાખો તમારી સેવા જ છે આ તમે આટલી બાપુજીની સાથે સમય આપો છો હાજરી આપો છો જોડેને જોડે રહો છો હું કાલે આવું છું દવાખાના ડિસ્ચાર્જ કર્યા ડોક્ટર ભેસાણીયા સાહેબ આપણા ગુરુકુલ સાથે ખૂબ જોડાયેલા ડોક્ટર એ પણ એમાં હતા ઘરે દિવસે સવારે ગુરુજી ગયા થોડી વાર ધૂન કરી ઠાકોરજીના અભિષેકનું પાણી ગુરુજીએ જાતે દાદાના મોઢામાં એક બે ટીપા નાખ્યા આશ્ચર્ય તેર દિવસથી પાણીનું એક ટીપું ઉતર્યું નહોતું પેલા ઠાકોરજીના અભિષેકના એક બે ટીપા મોઢામાં ગયા ગુરુજીએ કહ્યું પાણી ધીરે ધીરે પીવરાવજો થોડી પ્રસાદી લઈ ગયા હતા જમવાનું ચાલુ થયા મહારાજ ની પ્રસાદી જમાડજો ઓપરેશન વગર ખર્ચ વગર કોઈ વિશેષ પ્રકારની સારવાર વગર દાદા હરતા પરતા થઈ ગયા અત્યારે ચાલીન વડોદરા ગુરુકુલ આવે છે એક દિવસ સભામાં ડોક્ટર ભેસાણિયા સાહેબ હાજર એ દાદા પણ હાજર અને સભા કરવાવાળો હું જ બેને ઊભા ઉભા કર્યા મેં કીધું ભેસાણિયા સાહેબ અમને ઓળખો છો મને કે આ જીવે છે મેં કીધું એ જ જોવાનું છે બસ બસદાર એટલે જ ડોક્ટર સાહેબ તમને ઊભા કર્યા ન માની શકાય આપણે એટલે નથી માનતા કેમ કે આપણને થયું નથી આપણે તો એમ મને શું લાભ હું ઉપર જવાની તૈયારીમાં હો ને આશીર્વાદ આપે ને હારો થાવ તો આ તો ઝેરના પારખા જેવી વાત છે પણ ડાયો એ છે કે શાસ્ત્રમાં આટલી બધી વાતો લખી છે એ શબ્દ આજે એકદમ સાચા થાય છે એ માની લઈએ સાધુમાં વિશ્વાસ રાખીએ ભગવાનના શબ્દમાં વિશ્વાસ રાખીએ ભગવાનનો ભરોસો એના જેવી કોઈ ભક્તિ નથી ભગવાનમાં વિશ્વાસ એના જેવી કોઈ શ્રેષ્ઠ વિધિ નથી માટે વિશ્વાસ અને ભરોસો દ્રઢ રાખી ભગવાનની ભક્તિ કરીએ એટલું જ આજની સભામાંથી શીખીએ હરિજયંતિનો ઉત્સવ ખૂબ સારો થયો બધા ભક્તોએ તન તોડ સેવ સેવા કરી મન મૂકીને રાત દિવસ જોયા વગર કોના કોના નામ લઉં સ્ટેજ થી માંડી રસોડા સુધીની સેવા બધા ભક્તો એવી કરી એવી કરી કે અમને સંતોને ખરેખર રાજી થવાનું મન થાય એવી સેવા તમે બધાએ કરી છે એટલે આજે સંતોએ રાજી થઈને રોટલી બનાવી છે હા ગઈ સભામાં રાત્રે જ મેં સુરેશભાઈને વાત કરી હતી કે આપણે આવતી સભામાં સંતો થાળ કરીશું પણ મેં તું જાહેર ન કરતા બાકી પછી સંતો ને રોટલી ભારે પડશે પણ મેં કીધું ઘરના ઘરના ભક્તોને જાણ કરજો જેથી કરીને કોઈ રહી ન જાય સંતોનો રાજીપો એવો છે બીજી વસ્તુ તમને પૈસાથી મળી શકે દોડધામ કરવાથી મળી શકે પણ કોઈના અંતરનો રાજીપો એ ક્યારેય પૈસાથી સ્ટોરોમાં બીજી કોઈ જગ્યાએ નહીં મળે એ તો ક્યારેક આવી સહજ ક્રિયા થાય જેમ મેં વાત કરી બાલમુકુંદ સ્વામીએ કહ્યું એક સેકન્ડમાં વાત માની ડુંગળી ખાતા હતા ખાતા ખાતા ડડો નીચે મૂકી દીધો બીજી વાત કરી કંઠી પહેરી લીધી અને સ્વામીનો રાજીપો વરસી ગયો ત્યાં એવી જ રીતે આપણા ઉપર સંતોનો ખૂબ રાજીપો ગુરુજી પણ ખૂબ રાજી થયા છે હરિભક્તોએ ફોન કર્યા હતા સમાચાર આપ્યા છે તમે બધા ભક્તો પણ એકાદ વખત તો જરૂર ફોન કરજો ગુરુજી કહેતા હતા અમેરિકાના બધા ભક્તોને મારા દુઃખના સમયમાં જ કસોટી છે બીજી વાત યાદ રાખજો ભગવાનનું આપેલું સુખ એ જેવી રીતે દયા છે એના કરતા પણ વધારે ભગવાનનું આપેલું દુઃખ એ પણ બોલો ને દયા છે ગોપાળાનંદ સ્વામી ની વાત અમે સંતો ની સભામાં બે દિવસ પહેલા વાંચતા હતા કે ભગવાન ભક્ત ને બે રીતે ચોખ્ખો કરે એક યોગ આપીને અને કા રોગ આપીને પછી સ્વામી જે બોલ્યા છે ને મુમુક્ષ સારો હોય તો યોગ કરાવીને ચોખ્ખો કરે આગળ નું જાણી ગયા તમે લાતો કે ભૂત ભગવાનની દયા તો દુઃખમાં પણ છે નુકસાનીમાં પણ નારાયણની કૃપા તો એટલી જ છે પણ એ કૃપાને જોવા માટે આપણી પાસે નજર સમજણ એક બુદ્ધિ જોઈએ માટે આજે મહારાજની કૃપા કૃપા સંતોની આપણા બધા ઉપર થઈ છે એટલે તો આપણો સમય સારો થયો વાતાવરણ સારું રહ્યું હરિભક્તોની સંખ્યા પણ ખૂબ સારી રહી અને આશ્ચર્ય સંત તબિયત પણ ખૂબ સારી રહી અમે કાલે જ વાત કરતા હતા કે આ સમય ઓથર એમાં તમારી ઉધરસ તો જતી રહે કાય એમ માટે બાકી કેટલી વધી ગઈ તી વચ્ચે તો એટલી બધી વધી ગઈ એટલી બધી વધી ગઈ પણ તમે બધા ભક્તો એ માળા કરી હૃદયથી પ્રાર્થના કરી અને ઠાકોરજી એ પ્રાર્થનાને સાંભળી વાલા ભક્તો હું એટલું જ કહેવા માગું છું મહારાજ ઉપર છોડી દઈએ જે કરે તે સારા માટે સારા માટે ને સારા માટે આવો બે મિનિટ ભગવાનની સ્મૃતિ સાથે આપણે ધૂન કરીશું અને સભાને સમાપ્ત કરીશું આજે સંતોએ થાળ બનાવ્યો છે સંતોજ પોતાના હાથે આજે બધા ભક્તોને પીરસવાના છે એ પણ આનંદની વાત છે માટે અત્યારે બધા ભક્તો આપણે થોડી વાર ધૂન કરીશું રાત્રે થોડી વાર સાફ સફાઈની સેવા છે તો જે ભક્તોને સમયની સાનુકૂળતા હોય ફટોફટ સાફ સફાઈ આજે પૂરી કરીશું स्वामी नारायण 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 नारण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण

नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण

નારાયણ સ્વામી નારાયણ હરિકૃષ્ણ મહારાજ ઠાકોરજી નો થાળ થાળ આવે ત્યાં સુધી આપણે